એકવીસમી જાન્યુઆરી 1820ના રોજ વઢવાણ ખાતે કવિ દલપતરામનો જન્મ થયો હતો. દલપતરામની કૃતિઓની વાત કરીએ તો બાપાની પીપર જે કાવ્યકૃતિ છે, ફાર્બસ વિરહ જે ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાત કાવ્ય છે, હુન્નરખાંડની ચડાઈ દલપતરામને રૂઢી ગુજરાતી રાણીના વકીલ તરીકે ઓળખવામાં આવે છે, નમ્મી વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઈ ગયું. આ સમિટની અંદર 135 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મુંબઈ ખાતે ઇન્ડિયા સ્ટીલ 2019 એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું. ચોથા ઇન્ડિયા સ્ટીલ એક્સ્પો યોજાશે, જેનું આયોજન FICCI કરશે. FICCIની સ્થાપના 1927ના રોજ થઈ હતી, જેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. 21મી જાન્યુઆરી મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ છે. 1972માં આ ત્રણ રાજ્યોની રચના થઈ હતી. મણિપુરની રાજધાની ઇમ્ફાલ, મેઘાલયની શિલાંગ, ત્રિપુરાની અગરતલા. આંધ્રપ્રદેશની નેલ્લોર જિલ્લામાં ફ્લેમિંગો ફેસ્ટિવલ 2019નું આયોજન થયું. આ ફેસ્ટિવલની શરૂઆત 2001માં થઈ હતી. આંધ્રપ્રદેશના પુલિકટ જિલ્લામાં પુલિકટ સરોવર આવેલું છે, જે ખારા પાણીનું સરોવર છે. 15મો પ્રવાસીય ભારતીય દિવસ વારાણસી ખાતે યોજાયો, જેની થીમ નવા ભારતના નિર્માણમાં મૂળ ભારતીયોની ભૂમિકા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 9મી જાન્યુઆરીને પ્રવાસીય ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ તેની ઉજવણી નક્કી કરેલી તારીખ મુજબ નથી થતી, તે ગમે ત્યારે કરવામાં આવે છે. માનવ અધિકારો માટે દુનિયામાં પહેલી ટીવી ચેનલ લોન્ચ થઈ, જે લંડન ખાતે લોન્ચ કરવામાં આવી. આ ટીવી ચેનલ દ્વારા માનવ અધિકારો કે જે લોકોને મળેલા છે તે અધિકારોથી લોકો જાગૃત થાય તેવા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે. આ ચેનલ IOHRએ લોન્ચ કરી છે. 10મી ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય મૂળના પ્રવિંદ કુમાર જુગનોથી ભારતની મુલાકાતે છે. તેઓ મોરેશિયસના પ્રધાનમંત્રી છે. મોરેશિયસની રાજધાની પોર્ટ લુઇસ છે. મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનોથ 15મા પ્રવાસીય ભારતીય દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન બનવાના છે. CM શ્રી વિજય રૂપાણી દ્વારા પ્રજ્ઞાચક્ષુને એવોર્ડ આપવામાં આવ્યા. લુઈ બ્રેઇલ એવોર્ડ દીપેન્દ્રભાઈ મનોજને, પંડિત સુખલાલજી એવોર્ડ લાલજીભાઈ પ્રજાપતિને, શ્રી મુક્ત પંકજ ડગલી એવોર્ડ ધનજીભાઈને આપવામાં આવ્યું. આનું આયોજન સુરેન્દ્રનગર ખાતે CU શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત આ એવોર્ડો આપવામાં આવ્યા છે. રિયોડી જાનેરોને યુનેસ્કો દ્વારા વર્ષ 2020 માટે વિશ્વ સ્થાપત્યની રાજધાની જાહેર કરાઈ છે. તેથી વિશ્વ સ્થાપત્ય રાજધાનીનો દરજ્જો મેળવનાર વિશ્વનું પહેલું શહેર રિયોડી જાનેરો બની ગયું છે. 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ. અંદમાન નિકોબાર ટાપુ પરના રોસ દ્વીપને નવું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ આપવામાં આવ્યું છે. ભારત સરકારે દર વર્ષે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આપવાની જાહેરાત કરી. આ પુરસ્કારમાં પ્રમાણપત્ર અને
51 લાખ રોકડા પુરસ્કાર રૂપે અપાશે. આ વર્ષે આ પુરસ્કાર ગાઝિયાબાદ ખાતે આવેલા રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળના 8મા બટાલિયનને આપવા માટેની પસંદગી કરવામાં આવી, એટલે કે સુભાષચંદ્ર બોઝના માન સ્વરૂપે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આપવાની ભારત સરકારે જાહેરાત કરેલ છે. 24 જાન્યુઆરી પ્રિયકાંત મણિયારનો જન્મદિવસ. 24 જાન્યુઆરી 1927ના વિરમગામમાં થયો હતો. પ્રિયકાંત મણિયારની કૃતિઓ જોઈએ તો પ્રતીક, કે જે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે, વ્યોમલિપિ લીલેરો ઢાળ, કે જે તેમના મરણોત પછી પ્રકાશિત થયેલી છે. 24મી જાન્યુઆરી ઉમીબાબાનો નિર્વાણ દિવસ છે. ઉમીબાબા પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે જાણીતા છે. સીતાંશુ યશચંદ્રને 27મો સરસ્વતી પુરસ્કાર મળ્યો. સીતાંશુ યશચંદ્ર ગુજરાતી કવિ છે. તેમને વખાર કવિતા સંગ્રહ માટે સરસ્વતી પુરસ્કાર ચંદ્ર આપવામાં આવ્યો છે. પહેલો સરસ્વતી પુરસ્કાર હરિવંશરાય બચ્ચનને આપવામાં આવ્યો હતો. દવે જોશીને બાળ શક્તિ પુરસ્કાર 2018 એનાયત કરાયો છે. દવે જોશી જે બાળ કલાકાર છે, 18 વર્ષના છે, તે ટીવી સિરિયલમાં તેમજ ફિલ્મોની અંદર બાળ કલાકારની ભૂમિકા ભજવે. કેરિયન ગંડિયાલ પુલ દેશને અર્પિત કરવામાં આવ્યો. આ પુલની લંબાઈ 1.2 કિમી છે. 25મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 25મી જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી, જેની યાદમાં દર વર્ષે 25મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવવાની શરૂઆત 2011માં કરવામાં આવી હતી. 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવાય છે. પ્રથમવાર બાલિકા દિવસ 2008માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ ઇન્દિરા ગાંધીની પ્રધાનપદે જે નિમણૂક થઈ હતી તે દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 11 ઓક્ટોમ્બર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવાય છે. 2019માં રાષ્ટ્રીય બાલિકા દિવસની થીમ હતી છોકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવો. ઇસરોએ દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ કલામ સેટ અવકાશમાં તરતો મૂક્યો. સતીશ ધવલ કેન્દ્રથી PSLV C-44 રોકેટ વડે આ સેટેલાઇટને અવકાશમાં મૂકવામાં આવ્યું. આ સેટેલાઇટ કલામ સેટ સેટેલાઇટ એ 6 મહિના સુધી જીવંત રહેશે. ઇસરોની સ્થાપના 1979માં થઈ હતી. હાલના ઇસરોના અધ્યક્ષ ડો.કે. શિવાન છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અથવા તો ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આપણે 70મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો. 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે, જ્યારે 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ધ્વજવંદન કરે છે. સમારંભના મુખ્ય મહેમાન તરીકે
વિદેશી મહેમાન હોય છે, જે પરંપરા 1976થી શરૂ થઈ છે. આ વખતે 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે આફ્રિકાના રાષ્ટ્રપતિ સિયાલ રામા ફોસા છે. 70મા પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાત ઐતિહાસિક દાંડી યાત્રાનો ટેબ્લો રજૂ થયો. 26મી જાન્યુઆરી 1974ના રોજ અમરેલી જિલ્લાના લાઠી ગામે કલાપીનો જન્મ થયો હતો. ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પાલનપુરમાં થઈ હતી. ઓપી કોહલી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સોલંકી વંશના સ્થાપક સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. તે જ પાલનપુરમાં 70મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. પાલનપુરમાં અત્તર વખણાય છે. બનાસકાંઠા બનાસ નદી ઉપરથી પડ્યું છે નામ. બનાસ નદીનું પ્રાચીન નામ પરણાસા છે. પદ્મશ્રી એવોર્ડ માટે આ વખતે 8 ગુજરાતીઓની પસંદગી થઈ. જ્યોતિ ભટ્ટ આર્ટ એન્ડ પેઇન્ટિંગમાં, મુક્તાબેન ડગલી સોશિયલ વર્ક તરીકે, જોરાવરસિંહ જાદવ જે લોકનૃત્ય અને કલામાં પ્રખ્યાત છે, અબ્દુલ ગફૂર ખત્રી આર્ટ એન્ડ પેઇન્ટિંગ ક્ષેત્રે જાણીતા છે, વલ્લભભાઈ મારવણિયા જે ખેતી ક્ષેત્રે કે જેમણે ગાજર એક ઘાસ તરીકે હતું તેને શાકભાજીમાં લાવવાનું કામ વલ્લભભાઈ મારવણિયા દ્વારા થયું હતું, બિમલ પટેલ કે જે આર્કિટેક્ચર છે, નગીનદાસ સંઘવી જે રાજકીય વિવેચક છે, ગણપતભાઈ પટેલ કે જે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે. ભારત રત્ન એવોર્ડમાં ડો પ્રવણ મુખર્જી, નાનજી દેશમુખ, ભૂપેન હજારિકાની પસંદગી કરવામાં આવી છે. નાનજી દેશમુખ અને ભૂપેન હજારિકાને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે. ડો પ્રવણ મુખર્જી એ ભારતના 13મા રાષ્ટ્રપતિ તરીકે રહી ચૂક્યા છે. ભૂપેન હજારિકા અસમ રાજ્યના વતની છે, જે સંગીતકાર હતા, ફિલ્મકાર હતા. નાનજી દેશમુખ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. ભારત રત્ન પુરસ્કારની શરૂઆત 1954માં થઈ હતી. આ પુરસ્કાર શિક્ષણ, કલા અને સાહિત્ય ક્ષેત્રે અપાય છે. અમૂલ ડેરીએ અમૂલ કેમલ મિલ્ક લોન્ચ કરવામાં આવ્યું છે. 3 જિલ્લા ગાંધીનગર, અમદાવાદ, કચ્છ. ભારતમાં પ્રથમ ઊંટડીના દૂધનો પ્લાન્ટ કચ્છના ભુજ તાલુકાના લાખોદ નામના ગામમાં શરૂ થયો છે. અમૂલ ડેરી આણંદમાં આવેલી છે. 1946માં સ્થાપના થઈ હતી. અમૂલના સ્થાપક ત્રિભુવનભાઈ કિશીભાઈ પટેલ છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા વર્ગીસ કુરિયર છે.